हेलो स्टूडेंट्स, आजे आपणे पीसीटी सब्जेक्टनी अंदर एटले के एडवांस कंस्ट्रक्शन टेक्नोलॉजी सब्जेक्टनी अंदर इक्विपमेंट्स एंड मशीनरी यूज फॉर बिट्यूमिन और बिट्यूमिनियस रोड। ओके, तो ये पहला आपणे लास्ट टाइम लेक्चरनी अंदर जोयुं हतुं के इक्विपमेंट्स यूज फॉर प्रोडक्शन ऑफ एग्रीगेट। ओके, એટલે કે એગ્રીગેટના પ્રોડક્શન માટે આપણે જે પણ યંત્ર સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ એના વિશે સમજ્યા હતા અને એના વિશે આપણે ડીપમાં પણ જાણ્યું હતું, બરાબર, સ્કેચ સાથે। હવે આપણે જોઈશું કે ડામરના રસ્તા જે બનાવવામાં આવે છે એ માટે કઈ કઈ યંત્ર સામગ્રીનો આપણે ઉપયોગ કરીએ છીએ અથવા તો કઈ કઈ યંત્ર સામગ્રીનો આપણે એમાં રિક્વાયરમેન્ટ હોય છે। તો એની અંદર જોઈએ તો આપણી પાસે યંત્ર સામગ્રીની અંદર બેચ મિક્સ અથવા તો બેચ ટાઈપ હોટ મિક્સ પ્લાન્ટ એન્ડ પીવર, આ બે પ્રકારના આપણે યંત્ર સામગ્રી આપેલી છે। નંબર વન બેચ ટાઈપ હોટ મિક્સ પ્લાન્ટ અને નંબર ટુ પીવર। ઓકે, તો નંબર વન જોઈશું આપણે। તો આ જે છે આપણી પાસે એ છે બેચ ટાઈપ હોટ મિક્સ પ્લાન્ટ, બરાબર। આની અંદર શું હોય છે કે એક મોટા ડ્રમની અંદર આપણે ઘણા બધા પ્રમાણમાં અલગ અલગ સાઈઝના મિક્સ એગ્રીગેટ નાખતા હોઈએ છીએ અને એની અંદરથી અલગ અલગ સાઈઝના એગ્રીગેટ અહીં આપણને શું આપેલું છે, હોપર આપેલું છે। આપણે આગળ પણ ભણી ચૂક્યા કે અલગ અલગ સાઈઝના ક્રશર અથવા તો રોલર અથવા તો સ્ક્રીનિંગ જોયું અથવા તો સ્ક્રીન જોયું જેની અંદર રિવોલ્વિંગ, શેકિંગ, વાઇબ્રેટિંગ અલગ અલગ સ્ક્રીન હતું। તો એ પ્રમાણે અહીંયા આપણને એક સ્ક્રીન આપેલી છે, ગુજરાતીમાં કહીએ તો ચારણી ટાઈપ, સીવ પણ કહી શકાય। તો એમાં અલગ અલગ સાઈઝના જે પણ એગ્રીગેટ હશે એ અલગ અલગ ટ્રેક દ્વારા અલગ અલગ ચેમ્બરમાં જશે, બરાબર। તો આ પીકની અંદર આપણે એ વ્યવસ્થિત રીતે જોઈ શકતા નથી, તો હવે બુકની અંદર આપણને જે સ્કેચ આપેલો છે એ દ્વારા સમજીશું તથા બુકની અંદર જે સ્કેચ આપ્યું છે એક્ઝામની અંદર તમારે દોરવાનું રહેશે। તો બુકની અંદર આપણને આ રીતે એક સ્કેચ આપેલો છે, ફિગર આપેલી છે। તો આની અંદર કંઈ ખાસ નથી, નોર્મલી તમને પહેલાં તો હું સમજાવી દઉં પછી આપણે બુક પ્રમાણે સમજીશું જે રીતે કે તમારે એક્ઝામની અંદર લખવાનું છે। તો સૌ પ્રથમ અહીં આપણે જોઈ શકીએ છીએ કે મટીરિયલ સ્ટોક પાઇલ અહીંયા આપેલા છે અથવા તો મટીરિયલ સ્ટોક ચેમ્બર આપણને અહીં આપેલા છે, બરાબર। તો એની અંદર અલગ અલગ સાઇઝના મટીરિયલ આપણે નાખીશું, બરાબર। જે રીતે કે આ નંબર વન છે એની અંદર 4.75 mmના એગ્રીગેટ નાખીશું, પછી છે 10 mm એગ્રીગેટ, એટલે ડિપેન્ડ કરે છે કે તમારે કયા કયા સાઇઝની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અલગ અલગ સાઇઝ આપણે આની અંદર નાખીશું એગ્રીગેટની। હવે શું થશે કે આની અંદરથી આપણે જે પણ પ્રકારના આપણે બિટ્યુમિનિયસ રોડની અંદર જરૂર છે, ડામ્બરવાળા રોડ બનાવવા માટે જે પણ સાઇઝની એગ્રીગેટની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે ફોર એક્ઝામ્પલ આપણે 4.75 mm એગ્રીગેટની અથવા તો 10 mm એગ્રીગેટની રિક્વાયરમેન્ટ છે, બરાબર। આપણે ફોર સમજવા માટે 10 mm એગ્રીગેટ લઈ લઈએ છીએ, બરાબર। તો હવે આની અંદર 10 mmનું ચેમ્બર આ છે, બાકીના જે છે અલગ અલગ સાઇઝના ચેમ્બર હશે। તો આપણે 10 mm જે ચેમ્બર છે એનો જે ગેટ હશે ઓપન કરીશું। હવે એ જે ગેટ હશે એ ઓપન થવાથી આપણા જે એગ્રીગેટ છે નીચેની તરફ આવશે, નીચેની તરફ આવ્યા પછી એ જશે આપણા કોલ્ડ એલિવેટર ઉપર, એટલે તમારો એક બેલ્ટ કન્વેયર હશે એના મારફતે આપણે આ તરફ જશે। હવે આ જગ્યાએ આપણને એક ફેન એટેચ કરેલો છે, બરાબર। ફેન શું કરશે કે જે તમારું મટીરિયલ હશે એની સાથે જે પણ ધૂળ કચરો હશે એને શું કરશે, સતત નીચે ફેંકવાની કોશિશ કરશે અને તમારા ખાલી એગ્રીગેટ જ આની અંદર એડ થાય એવો ટ્રાય કરશે, બરાબર। આ જે ચેમ્બર છે એને આપણે કહીશું હીટિંગ ચેમ્બર
अथवा तो हीटिंग एरेंजमेंट। बराबर, एग्रीगेट तमारा अहींथी निकली अने बेल्ट कन्वेयर द्वारा अहीं सुधी पहोंचशे, पछी जे एग्रीगेट छे ए शुं थशे, अहीं फेन द्वारा जे पण कचरो हशे नीचे पड़ी जशे, पछी जे एग्रीगेट छे ए तमारा हीटिंग चेम्बरमां जशे। हीटिंग चेम्बरमां तमारा एग्रीगेट एड थया पछी ए कई जग्याए जशे, हीटिंग चेम्बरमां तमारा एग्रीगेट एड थशे एटले एनी साथे तमारुं शुं एड थशे, जी पण टेम्परेचर हशे एग्रीगेटनी अंदर ए तमारुं रिमूव थई जशे। बराबर, कई घणी वखत शुं हशे कि एग्रीगेट वधारे बल्कमां स्टोर थवाथी अने एनी अंदर बेजवाळा भागे पाणी स्टोर थतुं होय छे, કેમ કે ભેજવાળું વાતાવરણ હોય અથવા તો ચોમાસાની ઋતુ હોય એ કારણે એગ્રીગેટમાં પાણી હોય છે, તો એને હીટ આપી અને એની અંદરથી જે પણ પાણી હશે એને રિમૂવ કરવામાં આવશે, પછી એ જશે આપણા હોટ એલિવેટર ઉપર પાછા, હોટ એલિવેટર ઉપરથી પાછા અહીં આવી જશે। હવે આ જે પેટર્ન હતી એ આપણી અહીં સેમ રહેશે। કઈ રીતે? તો આ મેં તમને કીધું હતું કે 4.75 mm સાઇઝની છે, પછી આ 10 mm છે, તો એ પ્રમાણે આ જે પહેલું ચેમ્બર છે એ 4.75 હશે, સેકન્ડ છે એ 10 mm હશે। બરાબર, હવે આપણે રિક્વાયરમેન્ટ 10 mm હતી, તો આ પણ 10 mm હતું અને આ પણ 10 mm હતું। 10 mm એગ્રીગેટ છે એ આપણા અહીંથી આપણને આ જે મટીરિયલ સ્ટોક અથવા તો મટીરિયલ બકેટ બનાવેલું છે એની અંદર એડ થશે, અને રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને શું કરીશું, નીચે આપણે આ જે બકેટ આપ્યું છે એની અંદર એડ કરીશું। બરાબર, હવે કેવી રીતે એડ કરવાના, તો એની માટે વેઇટ હોપર આપેલું છે। બરાબર, અને એની સાથે આપણે શું કામ કરવાનું છે, બિટ્યુમિનિયસ રોડ માટેનું કામ કરવાનું છે, તો એની સાથે એક ઓઇલ ટેન્ક હશે, ઓઇલ ટેન્કની અંદરથી ઓઇલ પ્લસ આસફાલ્ટ એટલે કે આપણે શું કહીશું એને, બિટ્યુમિનિયસ પણ કહી શકીએ, બિટ્યુમિન ટાઈપનું મટીરિયલ આપણે કહી શકીએ કે જેથી આપણો બિટ્યુમિન સારો એવો બોન્ડ બની શકે। બરાબર, તો ઓઇલ સાથે આસફાલ્ટ એડ થશે અને એની અંદર એનું મિક્સિંગ થશે, પ્લગ મિક્સર લખેલું છે, અને પછી આપણને આઉટપુટની અંદર શું મળશે, બિટ્યુમિન મળી જશે। બરાબર, એટલે ડામરના રસ્તા બનાવવા માટે આપણે આ રીતે કામ કરતા હોઈએ છીએ। હવે બુકની અંદર આપણને આપેલું છે એ પ્રમાણે, થિયરી પ્રમાણે જોઈએ તો આ પ્રકારના પ્લાન્ટનો ઉપયોગ મોટા કામ માટે વધુ પ્રમાણમાં સારી ગુણવત્તાવાળા ડામ્બર કોન્ક્રીટ મેળવવા માટે થાય છે। આ એક આધુનિક પ્રકારનો પ્લાન્ટ છે। આ પ્રકારનો પ્લાન્ટ લગભગ સ્થાયી પ્રકારનો હોય છે અને જે રસ્તાની સપાટીના કામ માટે પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હોય તે રસ્તાની લંબાઈની મધ્યભાગે યોગ્ય સ્થળે ઊભો કરવામાં આવે છે। બરાબર, આ જે પ્લાન્ટ છે એ બે જગ્યાએ હોઈ શકે છે, કાં તો પછી એક ફિક્સ જગ્યા આપણે હોય કે જે જગ્યાએ આપણે એડવાન્સમાં પ્રોવાઈડ કરતા હોય, જે પણ જગ્યાએ આપણે રોડનું કામ થતું હોય તો જે પણ કોન્ટ્રાક્ટર હોય એ આપણી પાસેથી આ પ્રકારનું મટીરિયલ લઈ જાય। બરાબર, અથવા તો જે જગ્યાએ આપણે કામ કરવાનું છે રોડનું એ જગ્યાએ મધ્યમાં આપણે આ પ્લાન્ટ બનાવી શકીએ છીએ, રોડની પહોળાઈ વધારે હોય તો આપણે એને મધ્યમાં પ્લાન્ટ બનાવી શકીએ છીએ। બરાબર, હવે આગળ આપણને શું આપ્યું છે કે આ પ્લાન્ટમાં આપણે આકૃતિમાં જોઈએ તો કપચીને ભરવા માટે આપણને શું આપ્યું છે, સ્ટોક પાઇલ આપેલું છે એટલે કે ટાંકા આપેલા હોય છે, કપચીના ટાંકામાંથી કપચી વગેરે પ્રમાણમાં બેલ્ટ કન્વેયરમાં ઠાલવવામાં આવે છે। બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે કપચીમાંથી ભેજ દૂર કરવા માટે તેને સૂકવવામાં આવે છે અને તેને નળાકારમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં તેના પર વેગથી હવા પસાર કરી કપચીને સૂકવવામાં આવે છે। બરાબર, જે ફેન છે એ શું કરશે, કપચી જે કોલ્ડ કરી છે એને સૂકવવાનું કામ કરશે, પણ એની સાથે સાથે જો એની અંદર કોઈ પણ મટીરિયલ હશે જે રીતે કે પ્લાસ્ટિક અથવા તો અધર મટીરિયલ એ પણ એને રિમૂવ કરવા માટે કામ આવતું હોય છે। બરાબર, ફેનના બે ઉપયોગ છે। પછી આવશે ત્યારબાદ કપચીને ગરમ કરવા માટે બીજા નળાકારમાંથી પસાર કરવામાં આવે છે, એમાં જરૂરી તાપમાન એટલે કે જે પ્રમાણેનું આપણું ટેમ્પરેચર રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે ટેમ્પરેચર સેટ કરેલું હોય છે, ત્યારબાદ ગરમ કપચીને ચારણાના બનાવેલ નળાકારમાંથી પસાર કરવામાં આવે છે। કપચીમાંથી ધૂળ કચરો તથા પ્રમાણમાં નાના કપચીને દૂર કરવામાં આવે છે, ચારણા નાળાકારમાંથી ગરમ કપચીને મિક્સરમાં નાખવામાં આવે છે, ત્યારબાદ
તેમાં ગરમ કરેલ ડામર ઉપર પાથરવામાં આવે છે, જેથી ડામર કોન્ક્રીટનું જરૂરી તાપમાન જળવાઈ રહે, તેમજ ડામર કોન્ક્રીટમાં ધૂળ કચરો વગેરે પડે નહીં. ડમ્પ કોન્ક્રીટને પેવરમાં ઠાલવવામાં આવે છે. હવે આ જે પ્રોસેસ છે એ થતી વખતે અથવા તો આ પ્રોસેસ થાય છે એની અંદર કઈ કઈ તકેદારી રાખવી જોઈએ, તો આપણી પાસે છે નંબર 1, વિવિધ માપની કપચી તથા ડામર જેવી માલસામગ્રીનો પૂરતો જથ્થો સ્થળ ઉપર જ હોવો જોઈએ, તથા જરૂરિયાત મુજબ સમયસર માલસામગ્રી સ્થળ ઉપર મંગાવવાની કાર્યક્ષમ વ્યવસ્થા હોવી જોઈએ. સેકન્ડ છે, ડામર કોન્ક્રીટમાં ધૂળ કચરો વગેરે પડે નહીં તે માટે ડમ્પરને ઢાંકવા માટે તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે પ્લાસ્ટિક મટીરિયલ વડે આપણે એને કવર કરી નાખીશું જેથી એની અંદર કોઈપણ જાતનો ડસ્ટ અથવા તો ધૂળ કચરો એડ ના થાય. પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા તથા પ્લાન્ટની કોન્ક્રીટને જે તે સ્થળ પહોંચાડવાનું હોય ત્યાં સુધીનું અંતર ધ્યાનમાં રાખી જરૂરી ડમ્પની સંખ્યા નક્કી કરવામાં આવે છે. ડમ્પર કોન્ક્રીટને વહનની કામગીરી સતત બજાવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર. કન્ટિન્યુઅસ તમારું મટીરિયલ પ્લાન્ટ્સથી તમારે જે પણ જગ્યાએ કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ છે ત્યાં સુધી પહોંચવું જોઈએ કન્ટિન્યુઅસ. જ્યાં ડામર કોન્ક્રીટ કરવાનું હોય ત્યાં પૂરતી સંખ્યામાં પેવર તથા રોલરની સંખ્યા હોવી જોઈએ, કેમ કે આ જે મટીરિયલ છે એની જે રેસ્ટ થવાની જે ટાઈમિંગ છે, બરાબર, બિટ્યુમિન છે આસફાલ્ટ, તો એને થોડો ટાઈમ ઓછો લાગે છે, બરાબર, કેમ કે ઓછા સમયમાં જલ્દી એક ફિક્સ પેટર્ન અથવા તો ફિક્સ સાઇઝ લઈ લે છે, તો એની અંદર બને ત્યાં સુધી રોલર આપણી પાસે વધારે હશે તો જલ્દી આપણે એને સારા એવા પ્રમાણમાં પેવર કરી શકશું. હવે આ થયું આપણું બેન્ચ ટાઈપ હોટ મિક્સ પ્લાન્ટ. હવે આપણે એક વિડીયો દ્વારા સમજવાની કોશિશ કરીશું, એનિમેશન વિડીયો દ્વારા, કે આ બધી પ્રોસેસ જે જોઈએ આપણે એ કઈ રીતે થતી હોય છે, બરાબર. એ જે છે એ એગ્રીગેટ માટે છે, બરાબર. Manufacturer and exporter of asphalt batch mix plant. We have introduced some of the most innovative system in this plant which will produce highest quality of asphalt in the most efficient manner. Let me walk you through all the processes employed, one by one. Cold aggregate feeder. The material is poured. આપણે હમણાં બુકમાં જોયું એ પ્રમાણે જે સ્કેચ તમને બતાવવામાં આવ્યો હતો એ સ્કેચ આપણે અહીં પણ જોઈ શકીએ છીએ, કે અલગ અલગ હોપર આપણને આપેલા છે એગ્રીગેટની સાઇઝ પ્રમાણે, બરાબર. આની અંદર એગ્રીગેટ નાખવામાં આવે છે અને પછી આગળ એની પ્રોસેસ થાય છે, જે રીતે આપણે સમજાય એ રીતે આની વિડીયોની અંદર આપણે સમજીશું. The material is poured into cold the aggregate feeder system comprising of four bins. The feeder belt conveyor is mounted under each bin. This gathering belt conveyor transports the aggregate to the vibro feeder system. Drying drum. The dryer is divided into three sections and they are the conditioning section, where aggregates are fed into the inner dryer and start forming a curtain. The combustion section, where burner flame is maximized to heat up the aggregates in a short while. The discharge section, where the hot control unit, the air along with dust particles enters into the pollution control unit. The heavy particles are separated from air in the pre-separator area. Then it's allowed to pass through series of bags with the help of induced draft system. Fine dust particles will get accumulated on the bag and clean air will pass to the bags and released into the atmosphere. Bag filter has sufficient filter bags to collect the dust.
The filter bags are completely cleaned by a reverse airflow system operated by Geneva mechanism. All the dust collected from bag filter is carried to the dust hopper through the screw conveyor. Dust hopper. All the dust collected from bag house is accumulated in the dust hopper. आज इक्विपमेंट छे एनी अंदर जे कचरो हसे ए ऑटोमेटिक जे चेम्बर हसे एनी अंदर थी बाहर निकली जसे बराबर ई प्रमाणे ही आपने बतावामा आयु छे डस्ट हॉपर बराबर लास्ट मा जरी बधी प्रोसेस पतसे એટલે આપણે આ જે હોપર છે એની અંદર એગ્રીગેટ પ્લસ આસ્ફાલ્ટ નું મિક્સર થઈ અને એને આપણે ડ્રમ્પ ની અંદર સ્ટોર કરી અને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જતા હોઈએ છીએ એના પહેલા ઘણી બધી પ્રોસેસ આપણે જોઈશું External sources can open vibrating screen. હવે આ જે સ્ક્રીન આપણે જોઈ રહ્યા છીએ એના તો સ્ક્રીન કઈ પ્રકારની છે વાઇબ્રેટિંગ છે સ્ક્રીન ત્રણ પ્રકારની હતી રિવોલ્વિંગ શેકિંગ અને વાઇબ્રેટિંગ તો વાઇબ્રેટિંગ આની અંદર આપણે યુઝ કરી લઈ છે બરાબર સાઇઝસ એન્ડ ડિસ્ચાર્જ ધેમ ટુ ધેર રિસ્પેક્ટિવ હોટ બિન કમ્પાર્ટમેન્ટ Each compartment of the hot bin contains radio gate at its bottom to feed aggregate into weighing hopper. Aggregates will be discharged from the hot bin according to predefined recipe into the weighing hopper and create the batch. Once the batch is prepared, it is discharged into the mixer. Bitumen and dust weighing system. The bitumen and dust from their respective storage are supplied to their respective weighing bin where it measured accurately and then efficiently discharged into the mixer. Mixer. The special configuration of the agitating arms ensures their blending giving a homogeneous mixture within the shortest possible time. The powerful mixing forces ensure that the mineral's free surfaces are rapidly and evenly encased in a layer of bitumen. The asphalt. The fresh, high-quality asphalt is now ready to be laid on the road. If you'd like to know more about how top-quality asphalt is produced, just contact us. તો આ રીતે બેચ ટાઈપ હોટ મિક્સ પ્લાન્ટની અંદર કામ થતું હોય છે આ રીતની પ્રોસેસ થતી હોય છે બરાબર હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેવર વિશે જોઈશું પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે તમારે કે આ જે ક્વેશ્ચન છે એ વારંવાર એક્ઝામની અંદર પૂછાયેલો છે ફિગર સાથે બરાબર થિયરી મેં તમને સમજાવી પછી બુક પ્રમાણે સમજાવી અથવા તો તમે વિડીયોમાંથી સમજ્યા હોય પણ તમે જે રીતે સમજ્યા હોય એ રીતે તમારે લખવાની રહેશે એવું નહીં કે બુકનું તમને જે યાદ રહે બરાબર મેં કોન્સેપ્ટ એ છે કે એગ્રીગેટ સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડિંગ પોઈન્ટ કઈ રીતે કઈ જગ્યાએથી પસાર થાય છે એ તમારે લખવાનું રહેશે ફિગર સાથે બરાબર આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું થેન્ક યુ